અબડાસા તાલુકાના આશીરાવાડા અને જખો સીમમાં આવેલ પવનચક્કીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બળીને ખાક, કોઈ જાનહાનિના સમાચાર નથી. અબડાસા તાલુકાના આશીરાવાડની આ ઘટના છે કે જ્યાં પવનચક્કીમાં આકસ્મિક આગ લાગી હતી, જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. અબડાસાના મુખ્યમથક નલિયા ખાતે મુસ્લિમનો પવિત્ર માસ રમઝાન માસ પૂર્ણ થતાં રમઝાનની ઉજવણી લોકડાઉનના કારણે તમામ મુસ્લિમ લોકો પોતાના ઘરે રહીને ઈદની નમાઝ અદા કરી હતી. અબડાસાના મુખ્યમથક એવા નલિયા ખાતે મુસ્લિમનો પવિત્ર માસ રમઝાન માસ પૂર્ણ થતાં રમઝાન ઈદની ઉજવણી લોકડાઉનના કારણે તમામ મુસ્લિમ લોકો ઘરે ઈદ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજ નલિયા સમાજના પ્રમુખ સૈયદ હાજી તાકીશ બાવા, જિલ્લા પંચાયત સદસ્ય, જણાવ્યું હતું કે દરેક મુસ્લિમ બિરાદરો પોતપોતાના ઘેર ઈદ નમાઝ અદા કરતા જણાવ્યું કે આપણે આપણા દેશ ખાતર આજે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આપણે સૌ આ મહામારીનો સામનો કરતા સરકારી સૂચનાનું પાલન અને રોગથી ડરવાનું નથી, પરંતુ સામનો કરી જરૂર આગળ વધવાનું છે. હાજી લિયાકત અગરિયાએ જણાવ્યું હતું કે આપણે દેશની મહામારીનો સામનો કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, સાથે આવી પડેલી આફતને અવસરમાં ફેરવીને સમયની માંગ સાથે પીનલ છાપીર મસ્જિદના મુતલવી હાજી યુસુફ કુમારે જણાવ્યું હતું કે દેશ ઉપર આવી પડેલી આફતનો સામનો કરવા આપણે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી અને પ્રાર્થના કરવી જોઈએ, મહામારી સામાંથી તાત્કાલિક ઉગરે અને દરેક મુસ્લિમ સમાજના આ પ્રસંગે કોરોના વોરિયર્સ તરીકે ઊભા રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. મનજીભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયત સદસ્ય પ્રકુલભાઈ હાથી વગેરે મુસ્લિમ બિરાદરોએ ઈદની શુભેચ્છા પાઠવી હતી. આમ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, જે ઘરે રહી અને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી અને કોરોના વાયરસને મહામારીમાંથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈદને નમાઝ અદા કરી હતી. નલિયામાં તમામ ન્યૂઝ વાળાની મુલાકાત મારી લીધી, એમાં ઈદ વિશે ખાસ વાત કરવામાં આવે છે. હું સૈયદ તકી શાહ ઇબ્રાહીમ શાહ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી સદસ્ય, આજે ઈદનો એક પવિત્ર દિવસ રમઝાન માસ પૂરો થતાં, પવિત્ર માસ રમઝાન માસ પૂરો થતાં દુઃખ પણ છે અને સાથે સાથે ઈદ તરીકે એક પરવરદિગારે અલ્લાહ ઈશ્વરે જ્યારે ઈદ તરીકે મનાવવાનો દિવસ દીધો, પણ દેશવાસીઓ, આજે મારા દેશવાસીઓને ખાસ હું હૃદયથી વાત કરવા માગું છું કે આ મહામારીના હિસાબે પૂરો રમઝાન મહિનામાં નમાજ પણ ન પડી શક્યા. આજે ઈદ જેવો પવિત્ર દિવસ પણ નમાજ ન પડી શક્યા અમે, એમાં થોડો દુઃખ લાગ્યો. પરંતુ દેશ સરોસર દેશ છે અને દેશની વફાદારીને સબૂત દેવા માટે મારે કંઈ કહેવું ન પડે કે દેશની વફાદારી શું કહેવાય, પરંતુ આજે સમગ્ર દેશવાસીઓને આ ઈદની ખુશીના મોકાએ મને જ્યારે ન્યૂઝવાળા આપ જ્યારે ન્યૂઝમાં મારો વક્તવ્ય લેવા આવ્યા છો, ત્યારે હું એટલો કહેવા માગું છું કે દેશ એક નાવ છે, એક સ્ટીમર છે, એ સમુદ્રમાં ચાલતી હોય, એની અંદર મુસાફરો બધા બેઠેલા હોય, એ મુસાફરોમાં કોઈ નીચા તબક્કામાં હોય, કોઈ વચ્ચે હોય, કોઈ ઉપર હોય, પરંતુ નીચાવાળો જ્યારે પાટીઓ કાઢતો હોય ને આપણે કહેતા હોઈએ કે આપણો શું, ભલે ને કાઢે નીચાવાળો ડૂબી, નીચાવાળો ખાલી ડૂબી નહીં મરે, તમામ માણસો ડૂબી જશે, કારણ કે આ એક નાવ છે. તો દેશ, ભારત દેશ આપણો એક નાવ છે, એમાં બધા આપણે મુસાફર છીએ અને એ દેશની અંદર એકતા જરૂરી છે. અને જો વાહિયાત વાતો ક્યાં આવતી હોય, આમાં અથડાતી હોય આપણા કાનોમાં, તો ખરેખર દુર્ભાગ્ય છે આ દેશમાં આપણા બધાનું કે આપણે આજે પણ એકબીજામાં એક થઈ નથી શક્યા. એ બદલ થોડોક રંજ છે, દુઃખ છે, પરંતુ દેશવાસીઓને હું અપીલ કરવા માગુ છું કે મારા ભાઈ, લોહી બધો લાલ છે, કોઈ લોહીમાં ફરક આવતો નથી, કોઈ હિન્દુ હોય, કોઈ મુસ્લિમ હોય, કોઈ ઈશ્વરને માને, કોઈ અલ્લાહને માને, બધા બંદગી તો ઓની જ કરે છે, એક જ નીચ કરે છે કે જેનું નામ જ એક છે. આપણે બધાને માન દઈને બોલાવતા હોઈએ, આપણે મહાત્મા હોય એને માન દઈએ, પીર હું બેઠો છું તમે બધા મને માન આપો, અને ઈશ્વરને માન આપવાની જરૂર નથી હતી, અને આપણે કહીએ છીએ તું તું એટલે એક. તો આ બધાને માટે ઈશ્વર એક છે. મહેરબાની કરી આજના પવિત્ર દિવસે હું આપને એક નાનો એક સેવક રહી થઈ અને વિનંતી કરવા માગું છું કે દેશની અંદર આપણે સૌ એક થઈ મજબૂતીથી રહીએ, દેશના હરેક આપણે જો સરકારશ્રીનો નિયમ હોય એનો પાલન કરીએ
અને સુખી રહીએ, શાંત રહીએ ઘરમાં. ઈદ આવતી હશે ને જતી રહેશે, આપણી જિંદગી હશે તો બધું આપણે માની લેશું. પરંતુ આ વખતે ખાસ ધ્યાન રાખી અને દેશની સાથે બધા આપણે જોડાઈએ અને દેશની હર ફરમાનને આપણે માનીએ. આપણે સત્તા ઉપર બેઠેલા જે પણ વ્યક્તિઓ ફરમાન કરે છે એનું પાલન કરીએ અને ભાઈચારાને વધુમાં વધુ આપણે એક બનીને જીવી કેવી રીતે શકીએ એના માટે બધાને હું નાનામાં નાનો એક કાર્યક્રમ છું તો બધાને એ રિક્વેસ્ટ કરું છું કે મહેરબાની યારો, આપણે એક થઈને રહીએ, એમાં જ આપણી મજા છે. અને દેશનો સર્વપ્રથમ દેશને આપણે પ્રાથમિકતા દેવી જોઈએ. દેશ બરાબર છે, મજબૂત છે તો આપણે મજબૂત, અને જો દેશ નબળો પડી ગયો તો આપણે બધા નબળા પડશું. આપણો દેશ મહાસત્તા બનવાનો છે, આપણે મહાસત્તા બનવું હોય તો બધાને એક બની રહેવું જોઈએ તો મહાસત્તા બનશે. જય હિન્દ. રમજાન મહિનો પૂરો થતાં આજે જે મુસ્લિમ ભાઈઓએ ઈદની ઉજવણી સમગ્ર ભાઈચારાથી અને આ કોરોના મહામારીમાં પોતાના ઘરે સિસ્ટમનું પાલન કરી જે ઉજવણી કરી છે એ બહુ સરસ છે. અને આપણા કચ્છ જિલ્લામાં હિન્દુ મુસ્લિમ એકતા બતાડી છે એના માટે બહુ સરસ જ ઉજવણી એ રીતે ઉજવણી કરી છે. હું પ્રફુલ પોથી બધા મુસ્લિમ બિરાદરોને આજે ઈદ મુબારક હિન્દુ સમાજ વતી જય માતાજી કહું છું. આજે પવિત્ર દિવસ છે રમજાન ઈદનું અને તમામ જેટલા મુસલમાન ભાઈઓને ઈદની મુબારકી દઈએ છીએ. અને હું મહેશ્વરી મનજી વીરજી હું બધાને શુભેચ્છા પાઠવું છું ઈદની. અને આજે કોરોનાની મહામારીના હિસાબે દેશમાં એ મુસ્લિમ ભાઈઓએ દેશ સાથે રહી અને તમામ ભાઈઓએ પોતાને ઘરે ઈદ નમાજ કરી અને બહુ દેશને એક એવું સંદેશ દીધું આપ્યો છે કે દેશ સાથે જ છે. એ કહીને મારું વક્તવ્ય નિવડું છું. માસની પૂર્ણતા બાદ ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે, જે ખુશીનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં સર્વે ધર્મના લોકો સાથે મળીને ઉજવીએ છીએ. પણ અત્યારે કોરોનાની મહામારી હોવાથી આખા વિશ્વમાં કોરોનાની મહામારી હોવાથી આપણે ઈશ્વર પાક પાર્વતીગાર પાસે એ જ દુઆ માંગીએ કે આપણું ગામ, આપણો તાલુકો, આપણો રાજ્ય, આપણો દેશ અને પૂરો વિશ્વ ને કોરોનાની આ મહામારીથી ઈશ્વર બચાવે. એ જ આજના પવિત્ર દિવસે દુઆ માંગીએ, એ જ અભ્યર્થના. ને સૌ દેશવાસીઓને ઈદ મુબારક. Yeah.